સુરતમાં આવેલા ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા જાહેરાત કરી હતી કે કોરોનાને લઈને બંધ કરાયેલા અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ થઈ ગઈ છે. સુરતના ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ મહત્વની જાહેરાત કરી હતી, જેમાં મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે કોરોના કાળથી બંધ કરેલી અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ થશે. નવા રૂપરૂંગ સાથે યોજના ફરીથી શરૂ કરાશે. આગામી એક મહિનાથી અંદર અન્નપૂર્ણા યોજના શરૂ કરાશે. અગાઉ અન્નપૂર્ણા યોજનામાં કડિયા નાકા ઉપર 10 રૂપિયામાં ભોજન અપાતું હતું. હવે નવા રૂપરંગ સાથે શરૂ થનારી યોજનામાં 5 રૂપિયામાં સમીકરણે ભોજન અપાશે. અન્નપૂર્ણા યોજના નવા કલેવર સાથે ટૂંક સમયમાં આવી રહી છે. અગાઉ કોરોનાને કારણે જે અન્નપૂર્ણા યોજના સ્થગિત કરવામાં આવેલી હતી અને તે વખતે કડિયા નાકા ઉપર ₹10થી આ જે મૂલ્યથી શ્રમિકોને ભોજન આપવામાં આવતું હતું એ આ વખતે ₹5માં આપીને અને દરેક જગ્યાએ આ સવલત ઊભી કરવાની દિશામાં ટૂંક સમયમાં કાર્યવાહી થઈ રહી છે. 4 મહિના પહેલાં તમે આ જાહેરાત કરી હતી, ક્યાં સુધી ચાલે? કોઈ પણ બીજ રોપાય એને વટવૃક્ષ થતાં સમય લાગે અને બીજ રોપાઈ ગયું છે અને એના મીઠા ફળ આપ મહિના દિવસમાં જોઈ શકશો. વધુમાં મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે હાલમાં અન્નપૂર્ણા યોજનામાં સુધારા વધારાની માંગ કામગીરી ચાલી રહી છે, જેથી શરૂ થતાં 1 મહિનો લાગશે. અઝર કુરશી સાથે હર્ષદ સેટા.